ચૂંટણીનો રંગ જામી ચૂક્યો છે ત્યારે મહેસાણામાં 25 લિંચ જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લા પંચાયત 25 લિંચની તાલુકા પંચાયતની સીટોની વાત કરીએ તો પાલાવાસના બોરિયાવી લિંચ અને અંબાસણ સીટનો સમાવેશ થાય છે. મહેસાણા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનસિંહ ઠાકોર અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ કે ઠાકોર દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 25 લિંચ જિલ્લા પંચાયત કાર્યાલયના ઉદ્ઘાટનમાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 25 લિંચ જિલ્લા પંચાયતના ઉમેદવાર ઠાકોર આનંદ અને તાલુકા પંચાયત પાલાવાસના સીટના ઉમેદવાર પટેલ કૈલાસબેન, બોરિયાવી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ચૌધરી રાકેશભાઈ, લિંચ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ઠાકોર શોભનાબેન અને અંબાસણ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ઠાકોર રૂપલબેન ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ આ વખતે ભવ્ય વિજય મેળવવા માંગતું હોય તેમ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રિપોર્ટર મનોજ ઠાકોર, HBN TV ન્યૂઝ, મહેસાણા. પ્રચારની શરૂઆત કઈ થઈ ગઈ છે? કઈ રીતે પ્રચાર કરશું? અમે ગામડે ગામડે પ્રચાર કરશું. લિંચ જિલ્લા પંચાયતની 25 ઉમેદવારી, લિંચ ગામો 25 જિલ્લા પંચાયતની ઉમેદવારીની નોંધાઈ હતી કોંગ્રેસ પક્ષમાંથી. કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી છે. હું હંમેશા કોંગ્રેસ પક્ષનું કામ કરીશ, દિલથી કરીશ. ગામડે ગામડે જઈને પ્રચાર કરીશ, ઘરે ઘરે જઈને હું પ્રચાર કરીશ. તમામ ગામના વડીલો આગેવાનોને હું મળીશ, ઘેર ઘેર જઈશ, દરેકના ઘેર જઈશ ને હું વોટ માંગીશ. હું એવી આશા રાખું છું કે મને બહુમતીથી જીતાડ, એ હું આશા. મહેસાણા જિલ્લામાં ઉમેદવારોની પસંદગીનું કામ ખૂબ સારી રીતે થયું. ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા, ફાઇનલ ચકાસણીમાં બધા પાસ પણ થઈ ગયા અને એમનો પ્રચાર કામ પૂરેપૂરું કામ શરૂ કરી દીધું. દરેક ઉમેદવાર પોતપોતાના વિસ્તારમાં પોતાના કાર્યકરોને સાથે રાખીને ખૂબ સારા વાતાવરણ સાથે એમનો પ્રચારનો કામ ચાલુ કર્યું છે. અત્યારે જિલ્લાના જે પ્રશ્નો છે એ મોટાભાગે ખાસ કરીને ગ્રામ્ય વિકાસના પ્રશ્નો છે. ગામડામાં શિક્ષણ વધુ મજબૂત થાય, ગામડામાં આરોગ્યની સેવાઓ સારી રીતે મળે, ગામડામાં STની સેવાઓ પૂરી બરાબર મળે, રોડ રસ્તા જે અધૂરા હોય તે પૂરા થાય અને ગામ રળિયામણું બને તેના માટેના જિલ્લા પંચાયત દ્વારા માધ્યમથી મારા આગેવાન મારા ઉમેદવારો પોતાનો પ્રચાર કરી રહ્યા છે. અત્યારે રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલના ભાવથી ગ્રામ લોકો બહુ પરેશાન થઈ રહ્યા છે, મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. યુવાન મિત્રો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. નોકરીની શોધમાં અત્યારે એ બરાબર પ્રયત્નોમાં છે પણ નોકરી મળતી નથી. એવા સંજોગોમાં હું માનું છું કે ગુજરાતની પ્રજાએ બરાબર મન મનાવી લીધું છે કે જે આક્રોશ છે, આક્રોશ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીના મત દ્વારા એ પ્રજા પોતાનો મત વ્યક્ત કરવાની છે અને ફરીથી રાજ્યમાં વધુમાં વધુ નગરપાલિકાઓ, વધુમાં વધુ જિલ્લા પંચાયતો, વધુમાં વધુ તાલુકા પંચાયતોને પોતાનો ગુસ્સો ઠાલવીને કોંગ્રેસના ઘોડામાં ધરે એવું વાતાવરણ સમગ્ર રાજ્યમાં થઈ ગયું. ભાજપ જે રીતે અત્યારે આખા જિલ્લાની અંદર અમારા ઉમેદવારોને બેસાડવાના પ્રયત્નો કરી રહી છે એ વાતને હું સ્વીકારું છું. લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. પ્રજાનો મત લઈને તમે સત્તામાં આવો, પ્રજા તમને ચાહતી હશે તમને બતાવશે, કોંગ્રેસને ચાહતી કોંગ્રેસને આપશે. આવું જે કંઈ કરી રહ્યા છે એ બરાબર નથી, લોકશાહીની વિરુદ્ધ છે અને એવી વાતોને હું સ્વીકારું છું.